જય ગિરનારી મિત્રો મિત્રો આજે આપણે મારા જ ખેતરની મુલાકાત લેવાના છીએ મારા ખેતરમાં વાવેલા મગ વિશે હું તમને માહિતી આપીશ ફણગાવેલા મગ ખાવાના અનહદ ફાયદાઓ વિશે પણ જણાવવાનો છું તમને કે કેટલા કેટલા આપણા શરીરમાં એના ફાયદાઓ થાય છે મારું ઘર બતાવવા જઈ રહ્યો છું તમને સાથે મારી ગૌ માતાઓ મારી ગાયો બતાવીશ બરાબર મારી ઘરની આજુબાજુનું વાતાવરણ કેવું છે આ બધી જ વસ્તુ આજે હું તમને બતાવવાનો છું બરાબર તમને જે નજર સામે આવી રહ્યું છે આ જ મારું ખેતર છે બરાબર અને મારું નામ છે મિત્રો પ્રવીણ કરંગિયા તમને જે ખૂબ સુંદર મજાનું વાતાવરણ અત્યારે નજર સામે આવી રહ્યું છે એ મારું ખેતર છે અને ખેતરમાં એક બાજુ અમે મગ વાવેલા છે બરાબર અને હું આજે તમને મારા ઘરની પણ મુલાકાત કરાવવાનો છું શાંતિથી વિડીયો જોજો આપણે ધીરે ધીરે આગળ જતા જઈએ બરાબર અને તમને મારા ઘરની મુલાકાત પણ કરાવવાનો છું મારા ઘરની આજુબાજુ ખૂબ સુંદર વૃક્ષો પણ વાવેલા છે અને ઘણા બધા વૃક્ષો છે નાળિયેરીઓ છે આંબા છે ચીકુડીઓ છે રાવણા છે લીંબુડીઓ છે ઘણું બધું વનસ્પતિઓ અમે વાવેલી છે અને આ મગ હતા મગ હવે વાઢવાની તૈયારી છે મગ પાકી ગયા છે મગના અનહદ ફાયદાઓ પણ આજે મિત્રો હું તમને જણાવવાનો છું ફણગાવેલા મગ ખાવાથી લાખો પ્રકારના આપણા દુઃખ ને એ મટી જાય છે ખાસ મારી મા છે મારી માતા છે એને પણ હું તમને મળાવીશ એ પણ તમને થોડીક ટીપ્સ આપશે કે ભાઈ આયુર્વેદમાં શું કરાય કેવી રીતે બહુ ઘરડા માણસો આપણને ઝાઝી ટીપ્સ થોડી ટીપ્સ આપે તો પણ આપણે ઘણું બધું કહી જાય બરાબર આવું બધું થોડુંક તમને આજે માહિતી આપવાનો છું આ મારા ઘરને આપણે નજીક પહોંચી ગયા છે બરાબર ઉપર લખ્યું છે વેરાવળી કૃપા આ મારી ગૌ માતાઓ છે આ થોડીક વૃદ્ધ થઈ ગઈ છે આ આ પણ આજે હમણાં જ વ્યાણી છે કેટલા ત્રણ દિવસ પહેલાં બરાબર આ ગૌમાતા ત્રણ દિવસ પહેલાં જ વ્યાણી છે આ એક બીજી ગૌમાતા છે બરાબર એ પણ દોવા દે છે બરાબર બંને ગૌમાતા દોવા દે છે બરાબર અને ખૂબ સુંદર એનું દૂધ ખાઈ ખાઈ અને બધા હષ્ટપુષ્ટ છીએ અમે અને આ એના બે એક વાછડી છે અને એક વાછડો છે હમણાં જે વ્યાણી છે બરાબર એનું જો નાનું નાનું બચ્ચું એકદમ કુમળું છે અને અમારા છોકરા બધા એને રમાડી રમાડીને મજા કરે છે બરાબર જો એક એકદમ હજી આ ત્રણ ચાર દિવસનું જ છે બરાબર એટલે આ અમારી ઘરની આજુબાજુનું વાતાવરણ આજે મેં કીધું છે ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ તમે તમારું નામ કહો મારું નામ મિત્રો પ્રવીણ કરંગ્યા છે અને આયુર્વેદમાં મને અઢ અઢળક પ્રેમ છે એટલે હું તમને સારી સારી માહિતી આપું છું આ અમારી ઘરની એક્ઝેક્ટ બાજુમાં નાળિયેરીઓ છે બરાબર અને એ નાળિયેરી પણ ખૂબ સરસ આવે છે એમાં નાના નાના નાળિયેર અત્યારે છે જ એના બરાબર અને હું તમને એ પણ બતાવું જોઉં બરાબર એમાં પણ ખૂબ ફાલ સારો છે એક નાનું ટ્રેક્ટર પણ રાખ્યું છે ખેતી કરવા માટે ખેતી પણ કરીએ છીએ અને સાથે સાથે તમને લાભ મળે એવા આયુર્વેદની ટીપ્સ પણ આપું છું બરાબર આ લીંબુડી હતી બરાબર આ ઘરની પાછળનો ભાગ આવી ગયો જ્યાં પશુપાલન અમે રાખીએ છીએ એ ભાગ આવી ગયો છે આ રાવણો છે અને રાવણો નાનો છે પણ ફાલ આવી ગયો છે બરાબર એવો ખૂબ સરસ મજાનો રાવણો છે બરાબર હવે આ ગુવાર છે મિત્રો બરાબર ગુવાર પણ દેશી ગુવાર છે ને એકદમ એમાં ફાલ સરસ મજાનો આવેલો છે દવા વગરના એકદમ શુદ્ધ છે મિત્રો બરાબર ગુવાર પણ એટલા સુંદર કુણા માખણ છે મિત્રો ખાસ વિનંતી જો વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો આજે નવી જ પ્રકારનો થોડોક મેં વિડીયો આપવાનો પ્રયત્ન કર્યો તો માફ કરજો પણ જો ગમે તો એક લાઈક જરૂર કરજો હવે આપણે માતાને વિનંતી કરીએ માને વિનંતી કરીએ કે બે શબ્દો પોતાના કાલી ઘેલી ભાષામાં કહે આપણને

એને ખાવાથી ફાયદો શું ને કેવી રીતે ખાવા એની થોડીક હું માહિતી આપી દઉં તો બાળકનો જન્મ થાય ને પછી છ મહિના મિત્રો આપણે પૂરા થાય ને એટલે આપણે એક વિધિ કરીએ અન્નપ્રાશન સંસ્કાર બરાબર આ સંસ્કારમાં સૌ પ્રથમ મારી એવી સલાહ છે કે મગના પાણીથી શરૂઆત કરવી આ પહેલી સલાહ છે તમને મગના પાણીથી શરૂઆત કરવી એટલે બાળકને કાયમી મગનું પાણી થોડું થોડું આપો તો ખૂબ તંદુરસ્ત રહેશે બીજું મગનું ઓછામણ હોય ને મિત્રો એ બાળકને આપવાથી બંધાયેલો કે અટકાયેલો કે ગંઠાયેલો આવો મળ હોય ને બાળકનું મળ જે ગંઠાઈ ગયો હોય નીકળતો ને વ્યવસ્થિત એ સહેલાઈથી બહાર નીકળી જશે બરાબર એટલે મગનું ઓછામણ આપવું વધારે વધારે મગનું ઓછામણ એને મગનું પાણી આપવું પછી બીજું કે મગની દાળ ખાવાની અથવા તો મગના પાણી બાળક વધારે પી ખાશે પીશે ને તો એની ઊંઘ વધી જશે બાળક તાકાતવાળું બની જશે એટલે તો મિત્રો આપણે કહેવત છે ને કે મગ લાવે પગ બરાબર એટલે માણસ છે એ હષ્ટપુષ્ટ અને શરીર ખૂબ એનું મજબૂત થાય છે કોઈપણ પ્રકારની નબળાઈ આવી જાય બરાબર ત્યારે સર્વપ્રથમ આપણે એક જ કામ કરવાનું દિવસમાં ત્રણ ટાઈમ એક એક ગ્લાસ મગનું પાણી શરૂ કરી દે કોઈપણ પ્રકારની મિત્રો નબળાઈ આવી જાય ને એના ઉપર અદ્ભુત કામ કરશે એમાં ગેરંટી છે ત્રણ ટાઈમ તમારે બીજું કંઈ કરવાનું એક એક ગ્લાસ મગનું પાણી પીધા રાખવાનું મગ છે ને શીતળ છે એટલે મગજના રોગોમાં પણ ઉપયોગી થાય છે મિત્રો મગજના કોઈ પણ રોગો એને તમારે કંઈ નહીં કરવાનું એને મગ વધારે ખાવાનું મગનું પાણી વધારે દેવાનું જેને વજન ઘટાડવો હોય ને એને પણ ફણગાવેલા મગ ખાવાનું કહેવામાં આવે છે આયુર્વેદમાં અને સૌથી બેસ્ટ વસ્તુ હું તમને કહું મિત્રો તો દરરોજ ફણગાવેલા તમે મગ ખાશો ને દરરોજ ફણગાવેલા મગ બરાબર તો તમારી આંખોની રોશની છે ને બાજ જેવી તીક્ષ્ણ બની જશે જો મગમાં એટલી અદ્ભુત શક્તિ છે કે દરરોજ એનું પાણી અને મગ લેવામાં આવે ને કોઈ એમ કહેતું ને કે દરરોજ લેવાથી આમ નહીં કોઈ નુકસાન દરરોજ લ્યો કંઈ નુકસાન જાય તો હું ગેરંટી આપું છું પણ તમારી આંખોની રોશની છે ને ભલે કોઈને નંબર આવી ગયો હોય તાત્કાલિક એક દીમાં ન ઉતરી જાય પણ ધીરે ધીરે તો ઉતરે ને પણ એ મગ કામ કરશે તમને ખાવાથી મગનું પાણી કામ કરશે બરાબર અને સાથે બીજું એક કામ શું કરવાનું જેને નંબર હોય ને સવારે રાતે તમારે હરડે પલાળી દેવાને હરડેનો પાવડર હોય ને એ પાણી પલળી દેવાનું પછી ગાડી અને એ જે પાણી હોય ને આંખોમાં સવારે ઉઠીને છાંટવાનું આ બે કામ કરો એટલે રોશની તમારી સો ટકા મિત્રો બાજરેબી બની જશે બરાબર આપણે ખૂબ સરસ મજા પછી મગને વઘારતી વખતે કે બાપતી વખતે સિંધવ કે લીંબુનું પાણી નાખવું જેથી જેને વાયુની તકલીફ હોય ને એ શાંત થઈ જશે ખાણાને એવી તકલીફને ગેસ બહુ થાય છે એને કંઈ કરવાની જરૂર નથી બરાબર એને મગ વગાડતા હોય ત્યારે થોડુંક એને સિંધવ મીઠું નાખ દેવાનું થોડુંક લીંબુ નાખ દેવાનું એટલે વાયુની જેને તકલીફ કદાચ મગના હિસાબે કોઈને વાયુ થતો હોય ને તો એ પૂરું થાય જોકે થાય જ નહીં મગ છે ને એ સર્વશ્રેષ્ઠ છે મિત્રો આયુર્વેદમાં કોઈ પણ રોગ થાય ને એટલે તમને એમ જ કે મગના પાણી ઉપર રહેવાનું પહેલાં કહેશે બરાબર એટલે માટે હું તમને મગ ઉપર વધારે ભાર એટલા માટે આપું છું મિત્રો અને મગ છે ને કાચા આમનો નાશ કરે છે મગ જે કાચો આમ બને શરીરમાં બરાબર એનો નાશ કરી દેશે એટલે કોઈ પણ જગ્યાએ સોજા ચડી જતા હોય ને ઘણા લોકોને એનો પણ નાશ થઈ જશે મિત્રો મિત્રો તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હોય છે કેમ કે આજે આપણે ઘરની વાડીની મુલાકાત લીધી મગ જોયા ઘરની વાડીના ઘરની આજુબાજુનું વાતાવરણ જોયું માતા સાથે થોડીક વાત કરી આ બધી જ આમ તો વ્લોગ જેવો એક વિડીયો બનાવ્યો હતો એટલે તમને થોડોક ચેન્જ મળે થોડુંક આનંદ આવે અને થોડુંક વધારે જાણવા મળે આવી કોશિશ કરી છે વિડીયો ગયો હોય તો એક લાઇક જરૂર મિત્રો આપજો બરાબર તમારી એક લાઇકથી ખૂબ પ્રેરણા મળશે બરાબર અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જય ગિરનારી મિત્રો